નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ. આ એકમની સ્વાધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું. તો જોઈએ પ્રશ્ન એક છે મિત્રો, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તરો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો. પ્રશ્ન 1, ધાતુ અને પથ્થરો ઉપર લખાયેલા અને કોતરાયેલા લેખોને શું કહેવામાં આવે છે? તો ઉત્તર છે સી, અભિલેખ. તો ચોરસ બોક્સમાં મિત્રો આપણે સી ક્રમ અક્ષર લખીશું. પ્રશ્ન 2, તામ્રપત્ર કયા ધાતુના પતરા ઉપર બનાવવામાં આવતું? તો ઉત્તર બી, તાંબાના પતરા ઉપર. પ્રશ્ન 3, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? ઉત્તર આવશે સી, ઈસવીસન પૂર્વે 5મી સદીના. ચોરસ બોક્સમાં સી લખીશું. પ્રશ્ન 4, ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે કયા નામે ઓળખો છો? તો ઉત્તર આવશે ડી, પુરાતત્વશાસ્ત્રી. પ્રશ્ન 5, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? ઉત્તર આવશે સી, ઇન્ડસ. અને પ્રશ્ન 6, ઈસવીસન 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? ઉત્તર આવશે એ, 2021 વર્ષ. આગળ વધીએ નવા પાને. પ્રશ્ન 7 છે, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કયા ટૂંકા નામે ઓળખાય છે? ઉત્તર એ, એડી, એનો ડોમેની. પ્રશ્ન 8, કચ્છના ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું શાના આધારે કહી શકાય? તો ઉત્તર આવશે બી, ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષોના આધારે. પ્રશ્ન 9, ભારત નામ આપણને કયા વેદમાંથી જાણી શકીએ છીએ? ઉત્તર આવશે બી, ઋગ્વેદ. તો આ રીતે 99 પ્રશ્નોના ઉત્તરો. પ્રશ્ન 2 એ છે મિત્રો, બંધ બેસતા જોડકા જોડો. અ વિભાગમાં આપણને કેટલાક નામો આપેલા છે અને બ વિભાગમાં તેમનો અર્થ આપેલો છે. વચ્ચેની બાજુએ આપણને અ વિભાગના ક્રમ નંબર 1-4 આપેલા છે, તેની સામે ચોરસ બોક્સ આપેલું છે. આપણે અ વિભાગની સામે બ વિભાગનો જે સાચો ઉત્તર આવતો હોય તેનો આલ્ફાબેટ એટલે કે ABCDનો ક્રમ લખવાનો છે. પહેલું છે પુરાતત્વશાસ્ત્રી, ઉત્તર આવશે સી, ભૂતકાળને જીવંત રાખનાર. 2, ફાહિયાન, ઉત્તર એ, વિદેશી મુસાફર. 3, ભોજપત્ર, ઉત્તર આવશે ડી, ભુજ નામના વૃક્ષની છાલ. અને 4, ઈસવીસન, ઉત્તર આવશે બી, દુનિયાની કાલગણના. તો આ રીતે સી, એ, ડી અને બી એ રીતે આપણે આલ્ફાબેટના ઉત્તરો જોડકામાં જોડીશું. આગળ વધીએ. પ્રશ્ન બી આપેલું છે, જેની આપણને સૂચના આપી છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 1, અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે, વિધાન સાચું, તો આપણે ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરીશું. 2, ભુર્જ નામના વૃક્ષમાં હિમાલયમાં થાય છે, તો આપણે ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરીશું, વાત સાચી. પ્રશ્ન 3, ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી ઉતરી આવેલ છે, વિધાન ખોટું છે, માટે ખોટાની નિશાની કરીશું. પ્રશ્ન 4, તાડપત્ર તાંબાના પતરામાંથી બનાવવામાં આવે છે, વિધાન ખોટું છે, માટે આપણે ખોટાની નિશાની કરીશું. પ્રશ્ન 5, BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુના જન્મ પછીના વર્ષો, તો મિત્રો વિધાન ખોટું છે, માટે આપણે ખોટાનું નિશાની કરીશું. તો આ રીતે પહેલા 2 વિધાન સાચા અને બાકીના 3 વિધાનો ખોટા છે. આગળ વધીએ નવા પાને. પ્રશ્ન 3 આપ્યું છે નવા પાને, સૂચના આપી છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે, ઉત્તર ભૂતકાળ લખીશું. પ્રશ્ન 2, ભોજપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષની પાતળી આંતરછાલ, ઉત્તર ભુર્જ. પ્રશ્ન 3, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર, ઉત્તર લખીશું તામ્રપત્ર. પ્રશ્ન 4, પુરાતત્વશાસ્ત્રીઓ ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે, ઉત્તર લખીશું ભૂતકાળ. પ્રશ્ન 5, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં ખાલી જગ્યા સચવાયેલા છે, ઉત્તર આવશે તામ્રપત્રો. ખાલી જગ્યા 6, ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના ખાલી જગ્યા સિક્કા મળી આવ્યા છે, ઉત્તર પંચમાર્ક. પ્રશ્ન 7,
ઘણીવાર બીસીના બદલે ખાલી જગ્યા પણ લખવામાં આવે છે, બી સી ઈ. ઉત્તર લખીશું બીસીઈ. 8. શિલાઓ પર લખેલા લખાણને ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો મિત્રો, શિલાલેખ પણ કહી શકાશે અને અભિલેખ પણ કહી શકાશે. ઉત્તર લખીશું શિલાલેખ અથવા અભિલેખ. પ્રશ્ન 9. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની ખાલી જગ્યા નદીથી પરિચિત હતા. ઉત્તર સિંધુ. 10મો પ્રશ્ન. પ્રાચીન સમયના લોકો તાડના વૃક્ષ ઉપર ખાલી જગ્યા લખતા, તો લખાણ લખતા અથવા લેખો લખતા. તો આ રીતે 10-10 પ્રશ્નોના ઉત્તરો એકમના આધારે યોગ્ય ખાલી જગ્યાઓ વડે પૂરીશું. આગળ પ્રશ્ન 4 એ જોઈએ. નીચેના પ્રશ્નોનો 1-2 વાક્યમાં ઉત્તર આપો. પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો હતો? ઉત્તર, પ્રાચીન સમયમાં માનવી લખાણ તાડપત્ર કે ભોજપત્ર ઉપર લખતો હતો. ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ કઈ ભાષામાં છે? ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં છે. પ્રશ્ન 3 આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ? ઉત્તર, તાડપત્ર, ભોજપત્ર, અભિલેખ, તામ્રપત્ર, સિક્કાઓ, પ્રવાસીઓની ડાયરી, અવશેષો વગેરેનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, અવશેષોમાં ઈંટ, પથ્થર, મંદિર બધું આવી ગયું, એટલે શબ્દ વાપર્યો છે અહીં અવશેષ. આગળ પ્રશ્ન 4 સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે? ઉત્તર, સિક્કાઓના આધારે આપણને રાજાઓનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ અને સમય વગેરેની માહિતી મળે છે. પ્રશ્ન 5 કયા વેદમાં ભરત નામના જનસમૂહનો ઉલ્લેખ જોવા મળે છે? ઉત્તર, ઋગ્વેદમાં ભરત નામના જનસમૂહનો ઉલ્લેખ જોવા મળે છે. આગળ વધીએ. 8મા પાને મિત્રો 6ઠો પ્રશ્ન છે. ઈરાનીઓ સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા? ઉત્તર, ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસના નામે ઓળખતા હતા. પ્રશ્ન 7 ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા? ઉત્તર, ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. આગળ પ્રશ્ન 8મો છે. એક ઇતિહાસકારને દક્ષિણ ભારતના એક મંદિરમાંથી જૂના સમયના સંસ્કૃત નાટકો મળી આવ્યા. આ શાના ઉપર લખાયા હશે અને શા માટે? મિત્રો, તે નાટકો તાડપત્ર કે ભોજપત્ર ઉપર લખાયા હશે, કેમ કે તે સમયે કાગળ કે અન્ય કોઈ ચીજનો ઉપયોગ થતો ન હતો માટે. તો મિત્રો, આ રીતે 8 પ્રશ્નો એકમના આધારે લખીશું. હવે આગળ મિત્રો, બી આપણને આપેલું છે. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલો પ્રશ્ન છે ભોજપત્ર. ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલમાં લખાયેલ હસ્તપ્રતો. બીજો શબ્દ છે તાડપત્રો. તાડપત્રો એટલે તાડ વૃક્ષ પર ના પર્ણ પર લખાયેલ હસ્તપ્રતો. શબ્દ 3 તામ્રપત્રો. ઉત્તર, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ. અને ચોથું અભિલેખો. ધાતુ કે પથ્થર ઉપર કોતરાયેલા કે લખાયેલા લેખને અભિલેખ કહેવાય છે. તો આ રીતે 4 શબ્દો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે છે, તેનો આપણે શબ્દ સમજૂતી આપવાની છે. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 છે મિત્રો, જેનો આપણને સૂચના આપી છે. નીચેના કારણો આપો. પહેલો કારણ, કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અથવા અભિલેખો વાંચવા જોઈએ. કારણ કે શિલાલેખો અને અભિલેખો ઉપર રાજાઓ પોતાના આદેશ કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતમાં અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ, સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો ઉપર અંકિત કરાવી છે. આવા અભિલેખો અને શિલાલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. માટે પ્રાચીન સમયગાળા દરમિયાન કોઈપણ રાજ્યની રાજ્ય વ્યવસ્થા વિશે જાણવું હોય તો અભિલેખ અને શિલાલેખો વાંચવા. આગળ 9 પાને. નવા પાને બીજું કારણ છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. ઇતિહાસ જાણવાના મહત્વના સાધનો છે. કારણ કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતની મદદથી આપણે આપણા ભૂતકાળને, ભવ્ય વારસાને જાણી શકીએ છીએ. આપણી સંસ્કૃતિ, રીતિરિવાજોની સુંદર માહિતી મળે છે. ઉપરાંત સામાજિક, આર્થિક, રાજકીય માહિતી આવા સ્ત્રોતોની મદદથી મળી રહે છે. માટે ત્રીજું કારણ
ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપનારા મહત્ત્વના વિદ્વાનો છે, કારણ કે ઇતિહાસકારો મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે, માટે મહત્ત્વના વિદ્વાનો છે. આગળ જોઈએ ચોથું કારણ. પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે. ઉત્તર. પ્રાચીનકાળથી જ મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરી રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈ ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તો મિત્રો, આ રીતે ચારેય કારણો એકમના આધારે વ્યવસ્થિત સમજીને લખીશું. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 6 જોઈએ. જેની આપણને સૂચના આપી છે, ઇતિહાસના કોઈપણ સ્ત્રોતને લગતું ચિત્ર સાથેનું લખાણ વર્તમાન પત્ર કે સામાયિકમાંથી શોધી તેની નીચે આપેલા ચોરસ બોક્સમાં ચોંટાડો અને તેના આધારે આપેલા પ્રશ્નનો જવાબ આપો. તો મિત્રો, અહીં નમૂનારૂપ આપણે ધારો કે 15મી સદીના કોઈ રાજા છે, મુઘલ શાસક, તેના સિક્કાનું ચિત્ર અહીં લગાવેલું છે. તમારે તમને ગમતું હોય તેવું, તમને મળે તેવું વર્તમાન પત્ર એટલે કે છાપામાં અને કોઈ સામાયિકમાંથી, પુસ્તકમાંથી તમને કોઈ ચિત્ર મળી ગયું હોય, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો જેવા કે તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, સિક્કાઓ, તામ્રપત્રો, ઇતિહાસ જાણવા પ્રવાસીઓની ડાયરી, એવું કોઈ પણ એક ચિત્ર તમને મળ્યું હોય તે તમારે અહીં ચોંટાડવાનું છે. હવે અહીં આપણે નમૂનારૂપ ઉત્તર લીધો છે 15મી સદીના મુઘળ કાળના સિક્કાનું ચિત્ર. તેના આધારે આપણે પાના નંબર 10 ઉપર જે પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો જોઈએ. તમે જે ચિત્ર લગાવો તેના આધારે પાના નંબર 10 ઉપર જે પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો લખવાના છે. અહીં નમૂનારૂપ ઉત્તર છે 15મી સદીના મુઘલ કાળના સિક્કાનું ચિત્ર. તેના આધારે જોઈએ તો પ્રશ્ન પહેલો છે, આપેલા ચિત્ર ઇતિહાસના કયા સ્ત્રોત વિશે માહિતી આપેલી છે? ઉત્તર. આપેલા ચિત્રમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોતો પૈકી સિક્કાઓ વિશે માહિતી આપેલી છે. પ્રશ્ન 2. આપેલા ઇતિહાસ જાણવાના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી જાણવા મળે છે? ઉત્તર. સિક્કાઓ પરથી રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ અને સમય વગેરેની માહિતી મળે છે. સામાજિક, આર્થિક અને રાજકીય માહિતી પણ મળે છે. પ્રશ્ન 3. ચિત્રમાં આપેલી માહિતી કયા સમયગાળાની છે? ચિત્રમાં આપેલી માહિતી 15મી સદીના સમયગાળાની છે, જે મુઘળકાળની માહિતી આપે છે. તો મિત્રો, આ રીતે તમને જે ચિત્ર મળ્યું હોય તેના આધારે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ લખીશું. પ્રશ્ન 7 મિત્રો આપણને આપેલો છે, 1. તમારા ગામ કે શહેરના સ્થાનિક ઇતિહાસ જાણવાનો પ્રોજેક્ટ કરવાનો છે અને તેની નોંધ તમારે નોટબુકમાં તૈયાર કરવાની છે. મિત્રો, અહીં તમારા ગામ કે શહેરનું નામ કેવી રીતના પડ્યું, તેમાં શું કહેવાય, સૌથી જૂના અવશેષો કયા કયા છે, તેની સુંદર મજાની માહિતી તમારે તૈયાર કરવાની છે તમારા શિક્ષકની મદદથી. તમારા શિક્ષક સમજાવે તે રીતે પ્રશ્ન 7 માટે તમારે પ્રોજેક્ટ કરવાનો છે અને તે પ્રોજેક્ટ તમારે તમારી નોટબુકની અંદર નોંધવાનો છે. તો આ રીતે ધોરણ 6 સામાજિક જ્ઞાન એકમ 1 ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનો પ્રશ્ન નંબર 1-7 સ્વાધ્યન પોથીના અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. અને કોઈપણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો, જેથી નવા પ્રશ્નો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.